नमस्कार, इंग्लिश ग्रामर ना आपणे लेक्चर में मॉडल ऑक्सिलरी वर्ब विषे माहिती लेता हता। तो लास्ट लेक्चर में आपणे सेल अने शुड विषे माहिती लीधी हती। आजना लेक्चर में आपणे मस्ट विषे माहिती लईशुं। तो मस्ट एटले शुं? मस्ट एटले के फरजियात। फरजियात पण दर्शाववुं होय अथवा तो कोई जरूरियात एवी होय तेवुं दर्शाववा माटे मस्टनो उपयोग थाय छे। एक वस्तु खास याद रखो कि मस्ट नो उपयोग क्यारे भूतकाळ में थतो नथी। आ वस्तु खास याद रखो कि भूतकाळ में मस्ट नो उपयोग थतो नथी। तो मस्ट नो उपयोग क्या थाय छे? तो तेनो उपयोग मात्र वर्तमान काळ अने भविष्य काळ में ज मस्ट नो उपयोग थाय छे। मस्ट एटले फरजियातपणू, जरूरियात दर्शावा माटे उपयोग थाय छे। तो मस्ट जे मॉडल ऑक्सिलरी वर्ब छे एना आपणे विविध उपयोगो जोवाना छे। एमां प्रथम ज आपणे जे मैं कीधुं के फरजियातपणू एटले के कम्पल्शन, जरूरियात ज होय के आपणे वाँचवुं जरूरी ज छे, एवी ज रीते फरजियातपणू होय त्यारे मस्टनो उपयोग थाय छे। एवी ज रीते अहीं आपणे उदाहरण जोईए तो वी मस्ट ड्राइव अवर व्हीकल ऑन लेफ्ट। અહીં ફરજિયાત કીધું છે મસ્ટ, વી મસ્ટ, આપણે બધા એ આપણું વ્હીકલ એ બાઇક હોય કે કાર હોય એને ડાબી બાજુએ જ હલાવવાનું હોય અથવા તો ચલાવવાનું। આપણે બોલીએ કે આપણે ગાડી ગમે એમ હલાવી, એમ નહીં હલાવવાની, ગાડી ડાબી બાજુએ જ ચલાવવાની હોય એ આપણો રૂલ્સ છે। તો વી મસ્ટ એટલે ફરજિયાતપણે આપણી ગાડી, કોઈ પણ વ્હીકલ હોય, કાર હોય, બસ હોય કે ટ્રક હોય કે બાઇક હોય, એને હંમેશા લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુએ ચલાવવાની ફરજિયાત દર્શાવેલું છે। મસ્ટ શું છે? ફરજિયાતપણું દર્શાવે છે। એવી જ રીતે વી મસ્ટ ઓબે ધ રૂલ્સ એટલે કે આપણે ફરજિયાત નિયમોનું પાલન કરવું જોઈએ। એટલે જ અહીં તમે જોશો તો ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટ, અહીં પણ મસ્ટનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ મેં તમને કીધું હતું કે ફરજિયાતપણું, નેસેસિટી, જરૂરિયાત, સોરી અહીં ફરજિયાત નહીં આવે, જરૂરિયાત આવશે, જરૂરિયાત, નેસેસિટી એટલે જરૂરિયાત, ખાસ યાદ રાખજો, નેસેસિટીનો સ્પેલિંગ પણ યાદ રાખજો, અને નેસેસિટી એટલે જરૂરિયાત થાય, અહીં લખવામાં મિસ્ટેક છે એટલે આપણે અહીં ચોકડી મારી દઈશું, પણ ખાસ યાદ રાખજો નેસેસિટી મેં તમને જેમ જણાવ્યું, જેમ ફરજિયાતમાં ઉપયોગ થાય એવી રીતે મસ્ટનો જરૂરિયાત દર્શાવવા પણ ઉપયોગ થાય છે। યુ મસ્ટ વિયર ધ માસ્ક વેન યુ ગો આઉટ। અત્યારે કોરોનાનો કાળ છે, માસ્ક પહેરવામાં ઘણા બધા લોકો નથી સમજતા, પણ આપણે જરૂરિયાત જ છે કે આપણે માસ્ક પહેરવું જ જોઈએ। વી મસ્ટ વિયર ધ માસ્ક જ્યારે આપણે બહારે જઈએ ત્યારે, ઘરમાં પહેરો નહીં તો હાલશે, પરંતુ જો તમે બારે જાઓ એટલે જરૂરી જ છે માસ્ક પહેરવું, એટલે અહીં આપણે મસ્ટનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ ઇટ ઇઝ રેઇનિંગ યુ મસ્ટ ટેક યોર અમ્બ્રેલા વિથ યુ, એટલે કે અત્યારે વરસાદ આવી રહ્યો છે તો તમારે તમારી છત્રી સાથે લઈ જવાની જરૂરિયાત છે। વરસાદ આવે છે તો જરૂરિયાત શેની છે? તો કે છત્રી લઈ જવાની। તો મસ્ટ એટલે જરૂરિયાત દર્શાવવા પણ ઉપયોગ થાય છે। તો હવે અહીં આપણે ફરજિયાતપણું, જરૂરિયાત આ આપણે જોયા બાદ હજુ પણ મસ્ટના કેટલાક ઉપયોગો છે તેની માહિતી લઈ લઈએ। હવે મસ્ટના વધુ ઉપયોગમાં, મસ્ટનો ઉપયોગ આદેશ આપવા માટે પણ થાય છે। આદેશ આપવો, કેટલાક એવા આદેશ હોય કે અહીંયા પાર્ક કરવાનું નથી, ધૂમ્રપાન કરો નહીં, એવી જ રીતે તો લોજિકલ આવશ્યકતા અથવા તો જરૂરિયાત, જેમ કે તાર્કિક આપણે એમ કહેતા હોય કે આ ભૂલ છે તારી, એવી આપણે બૌદ્ધિક રીતે કોઈ ભૂલ દર્શાવતા હોય ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય છે। તો આ બે ઉપયોગ આપણે જોઈ લઈએ। તો પહેલાં આદેશ, આદેશ એટલે કે કમાન્ડ, જ્યારે કમાન્ડ આપેલો હોય ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય છે। યુ મસ્ટ, અહીં જોશો તો યુ મસ્ટ બી બેક બાય 11 o'clock, તારે ફરજિયાતપણે 11 વાગે ઘરે આવી જવાનું છે એમ કહીએ ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખજો યુ મસ્ટ બી બેક બાય 11 o'clock, કોઈ પણ છોકરો કે છોકરી બહારે ગયા હોય એટલે મમ્મી પપ્પા સલાહ દઈએ કે તારે 11 વાગે ઘરે આવી જ જવાનું છે,
तो आ घरे आवी जावानुं छे मस्ट बी एटले फरजियातपणे आवी जावानुं छे एवुं दर्शाववा माटे अहीं आदेश आपेलो छे। त्यारबाद बाइक्स मस्ट नॉट बी पार्क हियर, आ एक वस्तु खास याद राखजो कि ज्यारे प्रतिबंध दर्शाववो होय त्यारे मस्ट नॉट फरजियातपणे प्रतिबंध ज छे। आपणे भले नो पार्किंगमां ज बाइक पार्क करीए ए वात अलग छे, परंतु फरजियातपणे જ્યાં પ્રતિબંધ હોય એ પ્રતિબંધ જ હોય છે એ વસ્તુ ખાસ યાદ રાખજો, ત્યારે મસ્ટ નોટનો ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખજો જ્યાં પ્રતિબંધ હોય ત્યારે મસ્ટ નોટ અથવા તો મસન્ટ, એટલે કે ટૂંકું રૂપ છે મસ્ટ નોટનું ટૂંકું રૂપ મસન્ટ, એટલે કે જ્યારે પ્રતિબંધ ફરજિયાતપણે પ્રતિબંધ જ હોય કે કરવાનું નહીં બાઇક અહીં બાઇક છે એને પાર્ક કરવાનું નથી એવું દર્શાવવા માટે ફરજિયાતપણે પ્રતિબંધ હોય ત્યારે આપણે મસ્ટ નોટનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ છે યુ મસ્ટ નોટ સ્મોક હિયર, કમાન્ડ આપેલો છે આદેશ આપેલો છે કે તમારે અહીં ફરજિયાત એટલે કે પ્રતિબંધ છે સ્મોક કરવાનું જ નથી ધૂમ્રપાન કરવાનું જ નથી એવું દર્શાવવા માટે પણ મસ્ટ નોટનો ઉપયોગ થયેલો છે। ત્યારબાદ છે લોજિકલ નેસેસિટી, તાર્કિક જરૂરિયાત, મેં તમને હમણાં જ સમજાવ્યું તાર્કિક જરૂરિયાત એટલે કે આપણે બુદ્ધિથી કોઈ જરૂરિયાત છે હકીકતમાં એની જરૂરિયાત છે એવું દર્શાવવા માટે આપણે લોજિકલ નેસેસિટી કહીએ છીએ ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય છે। હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ તો વધુ ક્લિયર થશે, જેમ કે ધેર મસ્ટ બી મિસ્ટેક ઇન સમ, આપણે ઘણીવાર દાખલા ગણતા હોઈએ છીએ ગણિતના તો એમાં જવાબમાં ભૂલ આવે છે, આ જવાબમાં ભૂલ આવે છે ત્યારે સાહેબ શું કહેશે કે તે ક્યાંક ભૂલ કરી છે ગણતરીમાં, ધેર મસ્ટ બી મિસ્ટેક ઇન સમ આપણે ઇંગ્લિશમાં એવી રીતે કહીએ, પરંતુ કોઈ સાહેબ હોય તો આપણે શું કહેશે કે તે આમાં ભૂલ કરી છે દાખલામાં ક્યાંક ગણતરીમાં એકવાર ચેક કર। તો આ તાર્કિક બુદ્ધિ, આપણે જે બુદ્ધિથી આપણે કંઈક એવું દર્શાવવું હોય કે અહીં રીઝનિંગ છે લોજિકલ નેસેસિટી તારે જરૂરિયાત છે કંઈક ચેક કરવાની એવું દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરેલો છે। તો અહીં આપણે ફરજિયાત જરૂરિયાત પછી છે નેસેસિટી કેવી, તો કે લોજિકલ નેસેસિટી એટલે કે તાર્કિક જરૂરિયાત અને આદેશ, આ ચાર મસ્ટના ઉપયોગ છે। અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે મસ્ટ ભૂતકાળમાં ઉપયોગ થતું નથી, ભૂતકાળમાં ઉપયોગ થતું નથી, ખાસ યાદ રાખજો મસ્ટ ક્યારેય ભૂતકાળમાં વપરાતું નથી, માત્ર અને માત્ર વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જ મસ્ટનો ઉપયોગ થાય છે। આ સિવાય હજુ પણ કેટલાક મોડલ ઓક્ઝિલરી વર્બના આપણે ઉપયોગો છે અને વિવિધ પ્રકારો મોડલ ઓક્ઝિલરી વર્બ છે તેની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં લઈશું। લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં। જય હિન્દ।